समाचार सामे आव्या छे। सूरतमां महानगरपालिकाना वोर्ड नंबर 20मां योजायेली पेटा चूंटणीनी मतगणतरी चाली रही छे। गांधी एंजीनियरिंग कॉलेज मजूरा गेट खाते आजे मतगणतरी योजावानी छे, त्यारे उमेदवारोना भावीनो आजे फैसलो थशे। मतगणतरीने पगले सुरक्षा व्यवस्थाने लईने पोलीसनो चुस्त बंदोबस्त गोठवी देवामां आव्यो छे। राजकीय पार्टीना समर्थकोनो गेट बहार जमावडो जोवा मळी रह्यो छे। पोताना ज उमेदवारो जीतशे तेवो भाजप कार्यकर्ताओने विश्वास व्यक्त कर्यो छे। માત્ર 24% જ મતદાન થતા તમામ રાજકીય પક્ષોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્રણેય પાર્ટીઓ કરી રહી છે જીતના દાવા, તો 21 જેટલા અપક્ષો પણ મેદાને હતા। હાર જીતનો ફેસલો અપક્ષો નક્કી કરશે। તો ઉમેદવારોના ભાવિનો આજે ફેસલો થશે તેવી વિગતો સામે આવી છે। ત્રણેય પાર્ટીઓ જીતના દાવા કરી રહી છે। 21 જેટલા અપક્ષો પણ મેદાને ઉતર્યા હતા, ત્યારે હાર જીતનો ફેસલો અપક્ષો નક્કી કરશે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સુરત થી સંવાદદાતા બળદેવ દેસાઈ જોડાઈ ગયા છે। જી બળદેવ, જણાવશો કે શું છે વિગત? જી નિરાલી, આપને જણાવી દઉં કે વોર્ડ નંબર 20ની પેટા ચૂંટણીની આજે મત ગણતરી હતી, ત્યારે વહેલી સવારથી ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આ બેઠક ઉપર સીધો મુકાબલો હતો, ત્યારે આજે આ બેઠકની મત ગણતરીની શરૂઆત થઈ હતી, ત્યારે ક્યાંક ને ક્યાંક ભાજપના કાર્યક્રમમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। ક્યાંક ને ક્યાંક ભાજપે વિજય ઉમેદ વ્યક્ત કરી હતી। વહેલી સવારથી મત ગણતરી લઈને પોલિંગ સ્ટાફ અત્યારે જોવા મળ્યો હતો, સાથે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો। ખાસ કરીને વોર્ડ નંબર 20ની બેઠક ઉપરના 11 રાઉન્ડની મત ગણતરી હાલમાં પૂર્ણ થઈ છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો 6920 મતોથી વિજય થયો છે। ખાસ કરીને કોંગ્રેસે પોતાની હાર સ્વીકારી છે। જનતાએ આપેલો ચુકાદો કોંગ્રેસે શિરોમાન્ય માન્યો છે। જી બળદેવ, તો ભાજપ પક્ષમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? જી નિરાલી, બિલકુલ આપને જણાવ્યું હતું કે જેમ જેમ એક બાદ એક રાઉન્ડની મતગણતરી થતી હતી, તેમ તેમ ભાજપ આગળ જોવા મળ્યું હતું। પ્રારંભિક રૂઝાનમાં કોંગ્રેસ આગળ હતું, પરંતુ ભાજપે કોંગ્રેસ સામે જીતી લીડ મેળવી હતી। કોંગ્રેસને 8000 જેટલા વોટ મળ્યા હતા, ત્યારે ભાજપના ઉમેદવારને 14000 જેટલા વોટ મળતા 6970 મતોની સરસાઈથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજેશ રાણાનો વિજય થયો છે। વિજયને લઈને કાર્યક્રમમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। વંદે માતરમ, ભારત માતા કી જયના નારા સાથે ખભે બેસાડી અને ઉમેદવારને વધાવી લીધો હતો। જી જી બળદેવ, તો હાલ અપક્ષોમાં શું માહોલ જોવા મળી રહ્યો છે? જી બિલકુલ, આપને જણાવ્યું હતું કે ગત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 27 જેટલા નગર સેવકો ચૂંટાઈને મજબૂત વિરોધ પક્ષ તરીકે સુરત મનપામાં જોવા મળ્યા હતા, પરંતુ આ પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું ક્યાંક ને ક્યાંક જે ખાતું પણ નથી ખુલ્યું। આમ આદમી પાર્ટીના ઉમેદવાર મુકેશ પચ્યાવાલાને માત્ર 2200 જ મત મળ્યા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક લોકોએ આમ આદમી પાર્ટીને જોકારો આપ્યો છે। હાલમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજય બન્યા છે, ત્યારે બીજા નંબરે કોંગ્રેસ રહી છે, આમ આદમી પાર્ટી ત્રીજા ક્રમે કે ધકેલાય છે। જી જી બળદેવ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 20માં યોજાયેલી પેટા ચૂંટણીની મતગણતરી થઈ હતી। ગાંધી એન્જિનિયરિંગ કોલેજ મજૂરા ગેટ ખાતે આજે મતગણતરીનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉમેદવારોના ભાવિનો આજે ફેસલો થયો છે। મતગણતરીને પગલે સુરક્ષા વ્યવસ્થાને લઈ